ભારતીયો નોકરીઓ છીનવી ન લે તે માટે બાઇડનનો બસો સાઠ લાખ કરોડનો પ્લાન અમેરિકામાં નોકરીઓમાં ભારતીયોની વધતી શાખને લીધે રાષ્ટ્રપતિ જો બાઇડન બસો સાઠ લાખ કરોડની યોજના લાવ્યા છે બિલ્ડ બેક બેટર નામના આ યોજનાને અમેરિકામાં દાયકા બાદ શિક્ષણના ક્ષેત્રમાં મોટી પહેલ તરીકે જોવાય છે શિક્ષણની શરૂઆતથી લઈને કોલેજને પણ તેમાં સામેલ કરાઈ છે બે વર્ષની પ્રિસ્કૂલ અને કોલેજ શિક્ષણને મફત ઉપલબ્ધ કરવાનો વાયદો કર્યો છે અમેરિકામાં એશિયન ખાસ કરીને ભારતીય અને ચીનના લોકોના બાળકો અને યુવા શિક્ષણમાં બાકી અમેરિકી સમુદાયથી ઘણા આગળ છે આ સમગ્ર પ્લાનમાં શિક્ષણની સાથે સાથે બાળ અને મહિલા કલ્યાણના પક્ષ પણ સામેલ કરાયા છે બાઇડેને ચૂંટણી દરમિયાન અનેક કલ્યાણ યોજનાઓની જાહેરાત કરી હતી આ પ્લેનમાં રોજગારની તકો વધારવા અને કોરોના કાળ દરમિયાન લોકોને થતી મુશ્કેલીઓને સરળ કરવાની જોગવાઈ છે ડેમોક્રેટિક્સ તેને અમેરિકી સંસદમાં પાસ કરાવવા એકજૂટ થયા છે બાઇડન સરકાર સામે મોટો પડકાર આ યોજનાને અમેરિકી રિપબ્લિકન રાજ્યોમાં લાગુ કરવાનો રહેશે